મમ્મી મેં જીવનમાં આગળ વધવા માટે શું કરું? અરે એક પથ્થર લે અને સૌપ્રથમ તરફ મોબાઈલ ફોડી નાખ. આજે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે એપ્સનો ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આનો કેવી રીતે કેવો ઉપયોગ કરવો જોઈએ એના માટે માહિતી આપવા ધોરણ 10ની વિદ્યાર્થિનીઓ પોતાનો નાટક દ્વારા આપણને મેસેજ આપવાની છે. તો આપણે ધોરણ 10ની વિદ્યાર્થિનીઓ દ્વારા સોશિયલ મીડિયાનો નાટક નિહાળીએ. કોણ છે? અરે હની, શું પાગલ જેવી વાત કરે છે? આ બધા કોણ છે તને ન ખબર? અહીં બેસેલા બધાને ખબર છે આ કોણ છે. તો તને એ પણ ખબર હશે કે આ આપણને નુકસાન પણ કરે છે. હની, આ બધી એપ્સ આપણને નુકસાન કરે છે? હા. કેવી રીતે? ચાલ આપણે જોઈએ. તો તમે બધા લોકો આવી ગયા છો ને? તમે બધા લોકો મળવા તો ઈચ્છતા હશે મારા આ બધા ભાઈબંધોને. તો આજે હું અને મારા બધા ભાઈબંધો અમે સૌ સાથે જ છીએ. ચાલો તો જુઓ. મેં છું વોટ્સઅપ. આખી દુનિયા મારા કેદમાં છે. નાના વિદ્યાર્થીઓ હોય કે મોટા, બધા જ મારા શોખીન છે. બધી સમસ્યાનું સમાધાન છું. ગૂગલ, ગૂગલ નામ છે મારું. હું જે જાણું છું તે તમે કોઈ નથી જાણતા. આખી દુનિયાના લોકો મને ગૂગલ દેવતા ગણે છે. મારું નામ સ્નેપચેટ છે. મારા વિશે બધા લોકો કહે છે દિલ અચ્છા હોના ચાહીએ, ચહેરા અચ્છા હોને કે લિયે તો સ્નેપચેટ હે ના. હું ઇન્સ્ટાગ્રામ છું. મેં બધાને ગાંડા કરી નાખ્યા છે. તમને અને હા હા તમને પણ. ખાસ કરીને બાળકો અને યુવાનો મારો વધુ પડતો ઉપયોગ કરે છે. અને તમે બધા લોકો મને તો જાણતા જ હશે ને? હું છું ફેસબુક. મને ખબર છે તું ફેસબુક છે. આગળ વધને બધા રાહ જોઈએ છે. અરે હા હા વધુ છું ને. મારાથી તો આ ઇન્ટરનેટનો દરવાજો ખુલ્યો છે. સાંભળ્યું છે કે દિવસ દૂર નથી કે આ બધી દુનિયા મારી દિશામાં જ નાચશે. ચાલો તો જોવો. આ શું પાગલપણ છે? આખો દિવસ મોબાઈલ પર લાગી રહે છે. ચેટિંગ ચેટિંગ અને બસ ચેટિંગ. મગજ ખરાબ કરી નાખ્યું છે તું એ મારું. અરે મમ્મી, હું ટાઈમ વેસ્ટ નથી કરતી. શું તમે જાણો છો આ ઇન્ટરનેટનો યુઝ કરવાથી આખી દુનિયા સાથે જોડાઈ શકો છો. આ ઇન્ટરનેટ તો દુનિયાનો દરવાજો છે. ફાલતુમાં તમે મારી દીકરી પાછળ કેમ લાગી રહી છો? નવા જમાનાની છોકરી છે, તે કંઈ પણ ખોટું ના કરે. ઠીક છે, તમારાથી તો ભગવાન પણ ન જીતી શકે. લાવો ને મમ્મી, મારો ઓનલાઈન ફ્રેન્ડ મારી રાહ જોઈ રહ્યા છે. લે, તારાથી તો હું કંટાળી ગઈ છું. અરે અરે નહીં, આ મારી આઈડી કોણે હેક કરી નાખી? મારું તો ભવિષ્ય જ બગડી ગયું. ચન સે જો છૂટે કોઈ સપના, જગ સુના સુના લાગે, જગ સુના સુના લાગે, કોઈ રહે ના જબ અપના, જગ સુના સુના લાગે. હા હા હા. અરે જુઓ જુઓ તો આ નાદાન છોકરીને, આ મારા જાળમાં ફસાઈ ગઈ છે. હે ભગવાન ભગવાન, ઓ મૂર્ખ છોકરી, ભગવાનનું તો નામ જ ન લેવું. જ્યાં તો હું રહું છું ત્યાં તો માત્ર હું, હું અને હું જ. તમે કોણ છો? હું કોણ છું? અરે હું કોણ છું એ તો જરૂરી નથી. જરૂરી તો આ છે કે તું હવેથી મારો નવો શિકાર થઈ ગઈ છે. શું થયું? કંઈક નહીં મમ્મી, અંદર હતો. હાય રામ, તું એ તો મને બીવડાવી નાખી. સુઈ જા. હું તમને રિક્વેસ્ટ કરું છું, મને હેરાન ન કરો. મને તો ભૂલોથી લગાવ છે. હું તો બસ રાહ જોઉં છું કે કોઈ ભૂલ કરે છે. અને જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે હું તો તેને છોડતો નથી, માત્ર તે મારો શિકાર થઈ જાય છે. અને ધીરે ધીરે તે મારા વશમાં આવી જાય છે, પછી તેની જિંદગી ખતમ. તમે જાણતા નથી, મારા પપ્પા તમને જેલમાં મોકલી આપશે. જેલ? તે બી હું? ઓ મૂર્ખ છોકરી, મને તારા પપ્પા તો છોડ, મારી કોઈ કાંઈ ને બગાડી શકે. એ છોકરી, તારી જિંદગી ખતમ. જે કઈ થઈ રહ્યું છે તેમાં તારો જ વાંક છે, અમારો કોઈ વાંક નથી. હા છે તો બધો તારો જ વાંક, અમારે તો કઈ ભૂલ જ નથી. આ
ડોક્ટર ને બોલાવો ને. ડોક્ટર સાહેબ જલ્દી આવો, ખબર નથી કે મારી દીકરીને શું થઈ ગયું છે. તારા 5000 જેટલા મિત્રો, તેમાંથી તને મારાથી તો કોઈ જ ન બચાવી શકશે. આ તો તું લખીને જ લઈ લે. વી આર શક્તિમાન. જોયું, આ બધું મોબાઈલના કારણે જ થયું છે. મેં હંમેશાથી તમને કહેતી હતી, તમે જ આને મોડેલ છોકરી બોલતા હતા. કંઈ પણ ના બોલો તમે, આ બધું મોબાઈલના કારણે થોડું કંઈ થાય. કોણે કહ્યું કે મોબાઈલથી કંઈ ના થાય? આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓ કોણે કહ્યું કે મોબાઈલથી કંઈ ના થાય? આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓ મોબાઈલથી બગડી ગયા છે. એ લોકોએ કીધું હતું, ડોક્ટર રુચિતા પૂરા દિવસ એક જ જગ્યા પર પડી રહીને મોબાઈલમાં જ લાગી રહે છે. જુઓ, ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ વાત નથી. સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવાથી તમારી દીકરીની આવી સ્થિતિ થઈ છે. હવે તેને તમારી જરૂર છે. તમે તેને વધારેમાં વધારે મોટિવેટ કરો, જેથી તે પોતાના સાચા મિત્રો સાથે વધારે સમય વિતાવી શકે. આથી તેની જલ્દીથી રિકવરી થશે. ઓકે ડોક્ટર, થેન્ક યુ. હેલો અંકલ, નમસ્તે. રુચિતા ક્યાં છે અને તેને શું થયું છે? અમને ખબર નથી કે તેને શું થયું છે. રાત્રે ચિલ્લાતી રહે છે અને ડોક્ટર કહેતા હતા કે આ બધું મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે થયું છે. અંકલ તમે ચિંતા ના કરો, હું તેને એક જગ્યા પર લઈ જઈશ. તમે બધું મારા પર છોડી દો. ઠીક છે બેટા, તું તેને લઈ જા. શું ખબર તારી સાથે જઈને તેને સારું લાગે. તમારી રુચિતા પહેલાની જ રુચિતા થઈ જશે. ઠીક છે. શું થયું રુચિતા? મુજે નહીં પતા હૈ, મુજસે મત પૂછો ના. અરે આ શું બોલે છે તું? ચાલ હવે તું આ બધું છોડ અને મારી સાથે ચાલ. અરે ઊભી રહીને શું જોઈ રહી છે? ચાલ ને મારી સાથે. પણ તને થયું શું છે? મને ખબર નથી મને શું થયું છે. મારું મન લાગતું જ નથી કોઈક વાતમાં. રાત્રે પણ ભયાનક સપના આવી જાય છે. કોઈ ફ્રેન્ડ જ નથી. પ્લીઝ તું મારી મદદ કર ને. જિંદગીમાં એકદમ એકલું લાગે છે. શા માટે? તારા તો આટલા બધા ફ્રેન્ડ છે. ફેસબુક પર ફોટો અપલોડ કર્યા કરે છે. સોશિયલ મીડિયા પર એટલા સરસ ગ્રુપ છે. પણ તેમાંથી કોઈ પોતાનું લાગતું નથી. બધા મતલબી હોય છે. જો તું પહેલા જલ્દીથી સારી થઈ જા, ચિંતા ના કર. હું તારી સાથે છું હંમેશા. તું જ મારી સાચી દોસ્ત છે ધૃતિકા. હવે તું સોશિયલ મીડિયાનો કેરફુલી ઉપયોગ કરજે. ઓકે, થેન્ક યુ યાર, તું મને અહીં મળવા આવી. નહીં તો હું ટેન્શનથી પાગલ જ થઈ જાત. ઇટ્સ ઓકે રુચિતા. જોયું ને, સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરવાથી આવું પરિણામ આવી શકે છે. હા, તેના ઘણા ફાયદાઓ પણ છે, પરંતુ આપણે તેનો દુરુપયોગ કરે છે એવું લાગે છે. આથી ઇન્ટરનેટનો વિચારીને ઓછો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો એવો શોધો જે ઢાળ સરીખો હોય. મિત્ર એવો શોધો કે ઢાળ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.